વલસાડના ફલદરા ગામે વીજ ચોરી કરતા ઝડપાયેલ લોકોએ જીબીના કર્મચારીઓ પર હુમલો. બરોડાના ઉર્જા વિકાસ નિગમની ટીમ મીટર ચેકિંગ માટે વલસાડમાં આવી હતી. વલસાડના ફલદરા ગામે જીબીના કર્મચારીઓ મીટર ચેકિંગ માટે ગયા હતા, જેમાં કેટલાક લોકો વીજ ચોરી કરતા ઝડપાયા હતા અને તેમના વિરુદ્ધ જીબીના કર્મચારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી, જે દરમિયાન ગામમાં કેટલાક અસામાજિક તત્વોએ જીબીના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને માર મારી કપડાં ફાડી નાખ્યા હતા. આ બનાવને પગલે જીબી કર્મચારીએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવ અંગે સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના ફળદરા ગામે કુંભાળ ફળિયામાં ધરમપુર તાલુકાના બોપી સબ ડિવિઝનના કર્મચારીઓ વહેલી સવારે વીજ ચોરીનું ચેકિંગ કરવા માટે ગયા હતા. તે દરમિયાન કેટલાક લોકો વીજ ચોરી કરતા ઝડપાયા હતા અને તેમના વિરુદ્ધ જીબીના કર્મચારીઓ કાર્યવાહી શરૂ કરતા ફલદરા ગામના કેટલાક અસામાજિક તત્વોએ જીબીના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં જીબીના અધિકારી નાયકને આંખના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે અન્ય જીબીના કર્મચારીને ધિક્કા મૂકીને માર માર્યો હતો અને શર્ટ ફાડી નાખ્યો હતો. આ સિવાય ચેકિંગ સીટ પણ ફાડી નાખી હોવાની માહિતી મળી હતી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ બરોડાની ટીમ ચેકિંગ આવી હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વીજ ચોરી કરનારોમાં ફફડાટ ફેલાયો હતો અને વીજ ચોરી કરવાના પ્રકરણમાં ઝડપાયેલા કેટલાક લોકોએ બચાવ માટે જીબીના કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ગંભીર બનાવને લઈને વલસાડ રૂરલ પોલીસ મથકના PSI અમિરાજસિંહ રાણાએ તાત્કાલિક હુમલાખોરોને પકડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.